तो बजेट रजू थई गयुं छे। अलग अलग सूर अलग अलग क्षेत्रमांथी संभळाई रह्या छे। टीवी नाइने आयोजन कर्युं छे, एक अलग ज प्रकारनुं जनता दरबार भर्युं छे, ज्यां हाजर छे मारा सहयोगी समीर शुक्ला। समीर, जनताना दरबारमां अलग अलग जे माधंताओ उपस्थित छे, क्या प्रकारनो सूर वहेतो थयो छे बजेट? कारण के महिला माटे शुं कर्युं छे प्रणवતાએ આ બજેટની અંદર તે પણ જાણવું ખૂબ જ મહત્વનું છે। રુઝાન ખંભાત આપણી પાસે છે, જે ટેક્સ સ્લેબમાં જે ફેરફાર જે કર્યા છે તેનાથી આપણે લાગે છે ખરેખર બચત થશે ખરી લોકો? સુનિલભાઈએ કહ્યું કે 2000 રૂપિયા જે લોએસ્ટ ટેક્સ સ્લેબ છે પર 2000 નો ફરક પડશે। એ ઇફ યુ ટોક ઓફ ઇટ ઇન વન ફાર પોઈન્ટ ઓફ વ્યુ સાચી વાત છે, થોડો ફરક પડશે। મહિલા પોઈન્ટ ઓફ વ્યુથી ગોલ્ડના ભાવો વધી ગયા છે, કસ્ટમિટી વધી ગઈ છે, એટલે જ્વેલરી વધી ગઈ છે। પણ અત્યારે અગર આપણે બેઝિક જે બહેને કહ્યું બેઝિક ચીજોની જરૂરિયાતની ચીજોની તો ઓબ્વિયસલી વધી ગઈ છે ને, તો બટ લેટ અસ આઈ વુડ રાધર લાઈક ટુ લુક એટ ઇટ ઇન અ લિટલ બિટ ઓફ અ ડિફરન્ટ વે કે તમે જે કહો છો મોંઘવારી વધી ગઈ છે, આમ આદમી, આ બધી સાચી વાત છે, પણ એ સમયે બિઝનેસ હિમેન્સ આર ઓલસો હિટ। ડોન્ટ ગીટ એની રોંગ ઇમ્પ્રેશન, બિઝનેસમેન પર ફાયદો છે, ઇનફેક્ટ બિઝનેસમેન આર ધ મોસ્ટ હિટ પાસ્ટ વન યર બીકોઝ ઓફ ઇનડિસિસિવનેસ ઓફ ધ ગવર્મેન્ટ, પોલિટિકલ ફ્લિપફ્લોપ્સ, લોંગ જેમ ઇન ડિસિશન, એટલે અમે તો મોસ્ટ હિટ છીએ। હવે લેટ અસ સે અત્યારે જેમ એક્સાઇઝ ડ્યુટી વધી યા સર્વિસ ટેક્સ વધ્યો, તો એ સમયે બેક ટુ બેક બિઝનેસમાં બી ઇન્ફ્લેશન ઇઝ ગોઈંગ ટુ ઇન્ક્રીઝ, એમાં કોઈ ડાઉટ જ નથી, કારણ કે જેમ જેમ તે વધે એટલે ઇન્ફ્લેશન હેઝ ટુ ઇન્ક્રીઝ, જીડીપી વિલ ઓલસો ગો ડાઉન। બટ કમિંગ બેક ટુ ધ ઓવરઓલ પોઈન્ટ ઓફ વ્યુ, આઈ વુડ રાધર કોલ ઇઝ મોર ઓફ લિટલ બિટ ઓફ અ પોપ્યુલિસ્ટ બજેટ, ઇન ટર્મ્સ ઓફ કે આઈ વુડ નોટ સે કે ધેર આર એની મેજર રિફોર્મ્સ ફોર ધ બિઝનેસ ઇન્ડસ્ટ્રી, ઇનફેક્ટ ધે હેવ પુટ અપ રિફોર્મ્સ ફોર ધ મીન્સ ટ્રાઇંગ ટુ પુટ અપ ફોર ધ એરલાઇન ઇન્ડસ્ટ્રી। સેકન્ડલી મેં જે જો અગર અગેન મહિલાના પોઈન્ટ ઓફ વ્યુથી, તો બહેનોને કદાચ ઓબ્વિયસલી ગૃહિણીઓ છે એટલે આઈ કાન સે દેટ, બટ ઇન વુમેન્સ હેલ્પ ગ્રુપ એ લોકોએ જે 7% શું કહેવાય ટેક્સ સબવર્ટ કર્યા, યા 3% વધારે ઇફ યુ પે ઇટ ઓન ટાઈમ સબવર્ટ કર્યા, એટલે આ બધા જે નાના નાના સ્ટેપ્સ છે, બટ ફોર અ વુમેન ઇટ ઇઝ રિયલી હેલ્પફુલ ટુ ધેમ। સેકન્ડલી ઇફ આઈ વુડ લાઈક ટુ, આઈ મીન ઇફ વી આર ટોકિંગ ઓફ જનરલ, એ લોકોએ હેલ્થ માટે સારું કર્યું છે, ઇન ટર્મ્સ ઓફ કે ધ ઇન્ક્રીઝ દેટ એનઆરએચએમની જે સ્કીમ છે મેં ઇન્ક્રીઝ કર્યું છે, પણ સી અલ્ટિમેટલી માય ટેક ઇઝ કે યુ નો ધ પોલિસીઝ આર દેટ બટ ધેર આર ટુ બી એન્ફોર્સ્ડ। કારણ કે એના જયારે એનઆરએચએમ માં બધાને ખબર છે કે ઇટ ઇઝ અ ગુડ થિંગ, પણ ક્યાં મિસયુઝ થાય પોઈન્ટ, આ આપણે નરેગા સ્કીમ બહુ સારી સ્કીમ છે, પણ અગર તમે બિઝનેસ વાળાને પૂછશો તો અમને તો લોસ છે, કેવી રીતે કે અમારે તો લેબરર આવતા નથી, કેમ ના આવે? કારણ કે ત્યાં નરેગામાં તો ફ્રી નું ફરક પડી શકે। જી રુઝાન ખંભાતા, આપણે પૂછીશું આઈટી સેક્ટર વિશે, તમને ઘણી બધી તમને વાત કરવી હતી, અને એક પોતે મહિલા એક ઉદ્યોગ સાહસિક હોવાથી પણ તેમના મનની અંદર પણ અનેક એવી વાત ચાલતી હતી, સબસિડી વિશે પણ તેઓ કંઈક આપ કંઈક કહેવા માંગી રહ્યા છો? યસ, ક્યારનું આઈ મીન આઈ એમ એન્જોઈંગ ધીસ, અને ધીસ ઇઝ લોક અદાલત, બધાએ પોતાના વ્યૂઝ મૂક્યા। હવે એક બહુ સરસ વ્યૂ આવ્યો જે કે એક ભાઈએ કહ્યું જે ફાર્મર સેક્ટરમાંથી હતા, રૂરલ સેક્ટરમાંથી, કે સારું થયું કે ડીઝલ પર સબસિડી કાઢી નાખી, કારણ કે તો આમ આદમીને ફાયદો થતો જ નહીં। બીજા ફાર્મર ભાઈએ કહ્યું કે અરે ડીઝલ પરથી સબસિડી કાઢી નાખી, અમને કેટલું બધું નુકસાન થયું। સો વોટ ઇઝ હેપનિંગ હિયર ઇઝ કે એવરીવેર ધેર ઇઝ ડિસેટિસ્ફેક્શન। આજના દિવસમાં અગર જોવા જાવ તો એક સેટિસ્ફેક્શન લોકોને અત્યારે સચિનની સદીથી થયું છે, એ સિવાય બાકી ટોટલ ડિસેટિસ્ફેક્શન છે, પણ ધેર આર કોન્ટ્રરી વ્યૂઝ। એટલે મારે એ જ કહેવું છે કે એઝ અ ઇફ યુ ટુક ઇટ ફ્રોમ અ વેરી ઓવરઓલ પોઈન્ટ ઓફ વ્યૂ, સબસિડી કાઢી તો એકને ના ગમ્યું, સબસિડી કાઢી તો બીજાને ગમ્યું। કમિંગ બેક ટુ તમે જે ક્યાં આમ આદમી આદમી કહો છો ને બિઝનેસમેન આ તે, પણ અલ્ટિમેટલી જે ટેક્સીસ હાયર ટેક્સ લેબ્સ તો બિઝનેસમેન આપે છે ને, અગર રસ્તા બને છે તો રસ્તા પર બધા ચાલે છે, એવું નથી કે ખાલી બિઝનેસમેન ચાલે છે ને આમ આદમી નથી ચાલતા। એટલે આઈ મીન આઈ વુડ નોટ લાઈક ટુ ગેટ ઇન ટુ ધીસ કોન્ટ્રોવર્સીઝ, આર આઈ વુડ ઓલસો નોટ લાઈક ધીસ ટાઈપ ઓફ, લેટ્સ પીપલ અન્ડરસ્ટેન્ડ દેટ, એટલે મારે અત્યારે આ બધું કેવું છે। બીજી પોઈન્ટ કે હવે બેને સરસ બતાવ્યું કે ભાઈ 7 જણના 1 જણનો 10,000 પગાર, તો ઓબ્વિયસલી 10,000 પગારમાં 7 જણનું તો નથી જ ચાલવાનું, ઇટ ઇઝ વેરી નેચરલ, સો ધેટ હેઝ ટુ બી ટેકન કેર કે લોકો વધારે કમાય, કારણ કે અમારી પાસે જોબ્સ છે પણ અમને લોકો નથી મળતા, કામ કરવા માટે અમને લોકો નથી મળતા, અને જેને કામ કરું છું એને કોઈ મોંઘવારી નડવાની નથી, બેરોજગારીનું છે બિલકુલ નહીં, ને લેબર લોઝ એવા સારા છે કે અત્યારે તો ડ્યુ રિસ્પેક્ટ એની ક્લાસ ઓફ પીપલ આર વેરી વેલ પેડ, મને મારી જ ઇન્ડસ્ટ્રીમાં, અગર હું આઈટી ઇન્ડસ્ટ્રીની વાત કરું સાહેબ, 1 વર્ષનો બી એક્સપિરિયન્સ નથી, એ છોકરાનું 25,000 રૂપિયા આપું છું, અને તેવી તમે એના વિચારતા કે એન્જિનિયર છે ડિપ્લોમા છે, એટલે લેટ અસ બી ક્લિયર, આઈ એમ નોટ એકચ્યુઅલી આઈ એમ ઓલસો આમ આદમી એન્ડ આઈ પે માય ટેક્સીસ વેરી વેલ, બટ સ્ટીલ આઈ વુડ નોટ અગ્રી ટુ ધીટ। કમિંગ બેક ટુ હવે તમે જે આઈટી સેક્ટરની સી રાઈટલી સર, એ બધાને સેક્ટરને પોતપોતાનું, એ તો અમારી સેક્ટરમાં બીજાને કે મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સ નખાઈ ગયો છે, એ અમને બહુ જરૂર છે, અમને થયું કે નીકળી જશે, અમારું એસટીપીએનું જે ઇન્કમ ટેક્સ એક્ઝમ્પશન આવતું હતું, અસર તો પડી જ રહી છે,
अगर वो अगर इफ आई लेकिन द अदर वे अत्यारे इफ यू कॉल इंडिया द सुपर इकोनॉमी और इकोनॉमिक पावर कमिंग अप तो सुकम बिकॉज ऑफ आईटी सेक्टर बिकॉज ऑफ ऑफ द नॉलेज इंडस्ट्री ने आज की तारीख में नॉलेज इंडस्ट्री या आईटी सेक्टर में बदा एक्जेम्पशन ले वही गया अमने ये भी इच्छा थी कि अगर लेट अस से कि नव एंटरप्रेन्योर आईटी एंटरप्रेन्योर हमारी बात नहीं करता पर अगर इन्हें 10 वर्ष में टैक्स एक्जेम्पशन आती है बिकॉज आईटी इज अ ग्रोइंग इंडस्ट्री बट यू हैव टू ऑल्सो डू हैंड ये तो मैं पहला कर रही हूं यू नो दीज आर ऑल द लाइक अदर थिंग्स लेट से कि हमारे आर एंड डी हमने स्पेशल पैसा नहीं अपाया जाने कि अदरवाइज आईटी इज अ फील्ड जमा आर एंड डी तो भयंकर रिक्वायरमेंट हो कारण कि हर 3 महीने हमारी टेक्नोलॉजी चेंज था इसलिए नो अगर लेट से अगर इनडायरेक्ट टैक्सेस की बात करिए तो हमारे जन के वेट भी भरी है हमारे सॉफ्टवेयर प्रोडक्ट पर वेट भी भरू चुके सर्विस टैक्स भी भरू चुके मेरा डबल टैक्सेस नहीं आई है इसलिए नो यू कैन टॉक ऑफ लॉट ऑफ थिंग्स एंड एज अ बिजनेसमैन एज एन एंटरप्रेन्योर एज अ इंडिया पुत्र आई वुड रादर से फॉरगेट ऑल दिस थिंग आप धंधो करो लाइफ में आगे लाव है आप भी आवशो आप देश ने भी लावशो हूं आम आदमी छू बिल्कुल तो एक खूब अमे पॉजिटिव बात करी है कि जैसे धंधो करो छो तक कोईपण मुश्किल नड़ती नहीं होती तो आज